जय मित्रों गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों आज का लेक्चर में अंदर अपने डूएस डायरेक्टेड विषय अभ्यास करेंगे। तो विद्यार्थी मित्रों आज के टॉपिक विषय अपने आगे ना घना लेक्चर में अंदर अभ्यास कर चुके छे और डूएस डायरेक्टेड ना पैराग्राफ में प्रैक्टिस पर कर चुके छे। तो विद्यार्थी मित्रों आशा लेक्चर के अंदर हम ये अलग अलग पेशेज की अपने प्रैक्टिस करेंगे और आज मैं ये अपेक्षा रखो छु कि वे दरेक विद्यार्थी मित्रों ने आ टॉपिक समझ गयो हसे। तो आज नो लेक्चर के आ टॉपिक माटे अपने लास्ट लेक्चर रहेशे। नेक्स्ट लेक्चर के अंदर अपने एक नवा टॉपिक साथे फ्री पाछा मळीशुं। तो विद्यार्थी मित्रों हमें अपने आज का लेक्चर शुरू करिए। तो हमें आपने आ रीते एक मैसेज आपेलो छे जेने आपे यूएस डायरेक्टेड એટલે કે માધ્યમ મુજબ સૂચના મુજબ રીત કરવાનો છે। તો સૌપ્રથમ આપણે શું કરીશું કે પહેલે આપણે ગુજરાતી કરી અને સમજી લેશું, પછી સૂચના મુજબ શું ફેરફાર છે એ આપણે જોઈ લઈશું। आई लाइक स्टैम्प्स એટલે કે મને સ્ટેમ્પ્સ ગમે છે। આઈ જનરલી યુઝ સ્ટેમ્પ્સ ફ્રોમ ગ્રેટર્સ હું વિનમ્રતાથી સ્ટેમ્પ્સ સ્ટેમ્પ્સને પત્રોમાંથી દૂર કરું છું। આઈ પાસ ધ ધ્યાન ઇન માય આલ્બમ અને હું તેમને મારા આલ્બમમાં લગાવું છું। According to their country's weekly, they will not dance much of whom they make a lot of album without true. I have collected more than 1,000 stamps in my albums. In May, my albums are a jar of the Vatari, a letter of any stamps in a Tatria. I proudly show my album to my friends and my relatives. તો હું અમારો આલ્બમ એ મારા મિત્રો અને મારા સગા સંબંધીઓને ગર્વતાપૂર્વક બતાવું છું। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી કરી અને પેરેગ્રાફને સમજી તો હવે આપણે આ પેરેગ્રાફનું કરવાનું છે શું। આ પેરેગ્રાફની કયા ટેકનિકમાં કરવાનું છે એ સૂચના મુજબ આપણે સરખામણી કરી લઈએ। તો આ સૂચના પહેલા આપણે નાખો સ્ટાર લાઈન ક્યુ। તો આ રીતે આપણે સૂચના આપેલી હોય છે સ્ટાર લાઈન ક્યુ। ही तो जिया जिया के लिए आपने आई चे
सर्वनाम छे એની જગ્યાએ આપણે હી અથવા તો હીના સર્વનામ વાપરીશું અને એની સાથે જો ક્રિયાપદમાં ફેરફાર થતો હશે તો આપણે કરીશું તો આઈ છે તો આઈનું શું થયું હી આઈ સાથે તો ઉપર મૂળ તો અહીં હી મૂકું તો હી સાથે તો રોકનાકારમાં એસ એ ઈ એસ એટલે એસ વન સ્ટેમ્સનું હવે પાછું આય તો આય નું શું કરીશું હી જેન્ટલી પ્રક્રિયા શબ્દ તો જેન્ટલી હવે આય સાથે સર્વનામ કરવાનું મૂળ તો હી સાથે એસ અથવા ઈ એસ વડે તો હી નું સો સ્ટેન્સ નું સ્ટેન્સ ફોમ નું ફોમ પછી ધન નું તેઓના આદેશ મુજબ મારા આલ્બમમાં
to assure you, he passed them in his album according to their purpose and play. તેઓને તેમના દેશ મુજબ તેમના આલ્બમમાં લગાવી છે. I probably score my album. Sorry. I have collected more than 1,000 stamps in my album. મેં મારા આલ્બમમાં એક કરતા વધારે સ્ટેમ્પો એકઠા કર્યા છે. કહ્યા સુધી he has collected more than 1,000 stamps in his album. તેમણે તેમના આલ્બમમાં એક કરતા વધારે સ્ટેમ્પ્સ એકઠા કર્યા છે. I proudly show my album to my friends and relatives. હું ગર્વપૂર્વક મારો આલ્બમ મારા મિત્રો અને સગા સંબંધીઓને બતાવું છું. કહ્યા સુધી ગર્વપૂર્વક તેમનો આલ્બમ તેમના મિત્રો અને સગા સંબંધીઓને બતાવે છે. તો આ રીતે જ્યારે વ્યક્તિ બતાવવાનો થાય ત્યારે તેમના ગુજરાતીના અર્થની અંદર ડિફરન્સ જોવા મળે છે. તો ચલો ઝડપથી વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફનું સ્ક્રીનશોટ પાડી લો, સ્ક્રીનશોટ પાડીને રાખી દો. ત્યાર પછી લેક્ચર ત્યાર પછી આ લેક્ચરમાં ચાલીને તમે સમજાવી લો. બધી જ વસ્તુ આપણે હોમવર્ક તરીકે પાઠ્યપુસ્તકની અંદર ઉતારવાની છે. તો સ્ક્રીનશોટ પાડવાના કારણે સમજાય પછી વિદ્યાર્થી મિત્રો ચલો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રેક્ટિસ માટે બીજો પેરેગ્રાફ લખી રહ્યા છીએ, લખવા જઈ રહ્યા છીએ. તો તમે પણ મારી સાથે એ પેરેગ્રાફને લખી શકો છો. Master.
चलो रेडियो मित्रों, तो हमें भगवान को एक बार जन बुद्धि के मित्रों कटका लिए से अगर मेरे बात में अपने के सूचना है पीछे ये सूचना हम जाओ राष्ट्र में कहीं तो देख बुद्धि के मित्रों को अहिं ध्यान चलने के लिए में अगर समझ में समस्या प्रॉब्लम ना हो तो चलो रेडियो मित्रों थोड़ी बार समय मांगे भगवान को क्या लिए से
જ્યારે કાળ કરવાનો થાય ત્યારે માત્ર અને માત્ર ક્રિયાપદ જ બદલે, બીજે ક્યાંય કાંઈ જ પ્રકારનો ફેરફાર કરવાનો થશે નહીં. માત્ર શું થશે? ક્રિયાપદ જ બદલશે. તો ચાલો આપણે એને ટ્રાન્સફર કરીએ અને બદલી આવીએ. હવે હેલન કાળ બદલાવવાનું છે એટલે આ સાધો વર્તમાન, તો સાદા વર્તમાનનું શું થશે? સાધો ભૂત. તો સાદા વર્તમાનનો સાધો ભૂત અને ઓર્ડર ઓર્ડર ભૂતકાળમાં શું આવે? ભૂતકાળનું રૂપ. હવે ધ્યેયનું ધ્યેય માસ્તરનું માસ્તર પછી ધ્યેયનું ધ્યેય જ્યારે કાળ બદલાવવાનું હોય ત્યારે માત્ર ક્રિયાપદના રૂપ જ
चलो विद्यार्थी मित्रों, हम अपेक्षा रखू छु કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્ક્રીનશોટ પાડી લીધો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના જે આપણે પેરેગ્રાફ આપણે સ્ક્રીનશોટ પાડ્યા છે એ આપણી નોટની અંદર ઉતારી નાખવા, અને આજે આપણે અહીં આજે આપણો ગુમેશ પેરેગ્રાફનો ટોપિક છે એમને પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે દરેક વિદ્યાર્થી મિત્રોને ટોપિક સમજાઈ ગયો હશે. તો આ ટોપિકને વધુ સમજવા માટે, એ ટોપિક ઉપર વધુ ઉકળ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આ શિબિરના એક્સ્ટ્રા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરતા રહેજો. આવી અપેક્ષા સાથે આજનું લેક્ચર હું અહીં પૂર્ણ કરું છું. ફરી પાછું નવા લેક્ચરની અંદર આપણે નવા જ ટોપિક સાથે મળીશું. તો ત્યાં સુધી